हेलो विद्यार्थी मित्रों, आज तमारू ऑनलाइन लेक्चर में स्वागत है। आज आप विषय अंग्रेजी में ग्रामर करीशू। आप आता लेक्चर में इंग्लिश ग्रामर में करूँ तू टेन्स टेन्स आप जोई गया था कि काल काल कोने कहवाई अने एना विषय एना उपयोग एना केटला काल छे एटला सीखा था कि केटला काल था मुख्य तन काल वर्तमान काल भूतकाल अने भविष्य काल એમાં આપણે કુલતન મુખ્ય તન કાળ છે અને કુલ કેટલા બાર કાળ છે પણ આપણે અહીં અત્યારે તન કાળ શીખીશું। એમાં સાદો વર્તમાન કાળ આપણે ચાલુ કર્યો હતો, એના આપણે ઉપયોગો જોયા હતા, ઉદાહરણો જોયા હતા, ઓલા ઉદાહરણો શું વાક્યરચના જોઈ હતી અને આજે આપણે જોશું ઉદાહરણો। દેખાય છે અહીંયા વાક્યરચના, તો આજે આપણે વાક્યરચના પ્રમાણેના થોડાક ઉદાહરણો જોશું અને આગળ કાળ શીખીશું। તો ચલો બધા પોતપોતાની બુક અને પેન સાથે રાખીએ। અહીં હું અમને તમને જે જે કરાવું છું તે તમારે સમજવાનું છે અને તમારી નોટબુકમાં લખવાનું છે। તો આપણે આજે કરશું વાક્યરચના પ્રમાણેના ઉદાહરણો। તો લખો અહીંયા વાક્યરચના પ્રમાણેના ઉદાહરણો। તો પેલું ઉદાહરણ, પેલા વાક્ય રચના છે આપણે કઈ છે, તો કે કર્તા પ્લસ એસ કે ઈએસ વાળું લાગેલું મૂળરૂપ અને બાકીના અન્ય શબ્દ। તો પેલું વાક્ય છે, હું છાપું વાંચું છું। તો એનું આપણે અંગ્રેજી કરશું, તો હું એટલે શું આવે આઈ, વાંચવું એટલે શું આવે રીડ, છાપવું એટલે ન્યૂઝપેપર। તો આપણે કઈ રીતે બનાવશું, તો કે આઈ રીડ અ ન્યૂઝપેપર। એવી રીતે આપણે બીજું વાક્ય બનાવીએ, તો કે હું મંદિરે જાઉં છું, હું મંદિરે જાઉં છું। મંદિર એટલે શું થાય ટેમ્પલ, જાઉં છું એટલે એક ક્રિયા થઈ, તો ગો, જાવું એટલે શું થાય ગો, અને હું એટલે હું કઈ, હું એટલે આઈ, તો શું લખાય આઈ ગો ટુ ટેમ્પલ। આમ આપણે જોઈએ તો આઈ સાથે એમ લાગે, પણ અહીં આ સાદા વર્તમાન કાળમાં આઈ સાથે ડાયરેક્ટ ક્રિયાપદ ક્રિયા આવશે, એ જાય છે ગો એટલે ક્રિયા થાય, તો એમ કીધું ને કે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, કાં એસ કે ઈ એસ વાળું રૂપ આવશે, પેલા કરતા છે આઈ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ છે અને ત્યારબાદ છે અન્ય શબ્દ, તો કે મંદિર છે ટેમ્પલ। ત્યારબાદ આપણે ત્રીજું વાક્ય જોઈએ, તે મંદિરે જાય છે, શું તે મંદિરે જાય છે, અહીંયા તે છે એટલે શું આવશે હી, ત્રીજા પુરુષ નું છે હી, પછી ત્યારબાદ જાય છે એટલે શું આવશે ઈ એસ લાગશે, તો હી ગોઝ ટુ ટેમ્પલ, ઈ એસ લાગ્યું ને। ત્યારબાદનું ઉદાહરણ જોઈએ આપણે, ચોથું ઉદાહરણ જોઈએ, તો તમે અમને જાણો છો, તમે અમને જાણો છો, તો તમે એટલે શું લાગશે અહીંયા યુ, શું આવશે યુ, જાણવું એટલે શું થાય નો, અને અમને એટલે અસ, તો યુ નો અસ, શું આવશે યુ નો અસ, તમે અમને જાણો છો। ત્યારબાદ આપણે જોઈએ પાંચમું એક્ઝામ્પલ, ફાઈવ નંબરમાં શું છે, તેઓ ચાલવા માટે જાય છે, તેઓ ચાલવા માટે જાય છે, ચાલવું ક્રિયા થાય એટલે શું આવે ચાલવું, ચાલવું એટલે વોક, જાય છે એટલે ગો, કેના માટે જાય છે કે ચાલવા, તો ગો ફોર અ વોક, ધે એટલે તેઓ, તેઓ એટલે ધે, ટી એચ ઈ વાય, ધે એટલે તેઓ, તેઓ ગો ફોર વોક, ધે ગો ફોર અ વોક, તેઓ ચાલવા માટે જાય છે। તો અહીં આપણે પાંચ એક્ઝામ્પલ જોઈ ગયા, હવે આપણે જોશું ટુ બી ક્રિયાપદના સાદા વર્તમાનકાળના રૂપ જોશું, હેવ હેઝના સાદા વર્તમાનકાળના રૂપ જોશું અને ડુ ડઝના પણ જોશું। તો અહીં આપણે સૌપ્રથમ જોઈએ છે ટુ બી ક્રિયાપદના
सादा वर्तमान कालना रूपो। तो क्या आवशे? पहला आपणे अहींया लखवानुं एकवचन, अहींया आवशे बहुवचन। एक वचन क्या छे? मैं तमने प्रथम पुरुष, बीजो पुरुष ने त्रीजो पुरुष शुं आवशे? तो प्रथम पहलो पुरुष आई, बीजो पुरुष यू अने त्रीजो पुरुष शुं आवशे? ही, शी अने इट। हवे पहला पुरुष बहुवचन में आई साथे शुं आवशे? आई नी सामे वी। यू नु बहुवचन शुं थशे? यू अने ही सी। इट नु बहुवचन थशे? दे। हवे टू बी ना रूप छे तो आई साथे शुं आवशे? एम, आई एम। एक वचन बीजो पुरुष यू साथे टू बी ना रूप में शुं आवशे? आर, यू आर। ही सी इट छे तो शुं आवशे? इज, ही इज, सी इज अने इट इज। त्यार बाद टू बी ना क्रियापद ना सादा वर्तमान काल ना रूप में पहला पुरुष साथे वी बहुवचन छे एटले पहला पुरुष साथे शुं आवशे? आर। अने यू साथे आवशे आर अने दे साथे पण आवशे आर। पहला पुरुष, बीजा पुरुष अने त्रीजा पुरुष त्रणेय साथे शुं आवशे? टू बी ना वर्तमान काल ना रूप में आर आवशे। हवे आपणे आ टू बी वारुं जोया, हवे आपणे जोशुं हेव हेज वारुं। केवुं जोशुं? हेव हेज ना सादा वर्तमान काल ना रूप लखो। Have has ना सादा वर्तमान काल ना रूपो। तो have has में पहला आपने लखी है एक अपने जेम ऊपर कह रहा था एवी ज रीते एक वचन बहुवचन एम पहलो पुरुष बीजो पुरुष त्रीजो पुरुष। पहलो पुरुष आई, बीजो पुरुष यू अने ही शी इट। अहीं आवशे वी, अहीं आवशे यू अने अहीं आवशे दे। हवे हेव हेज साथे शुं लागशे जोईए? तो हेव हेज ने सादा वर्तमान कालना रूपमां एक वचन पहलो पुरुष आई छे तो एनी साथे हेव आवशे के हेज? तो आवशे हेव, आई हेव। અને બીજા પુરુષ યુની સાથે શું આવશે? યુ હેવ, વાય ઓ યુ, યુ હેવ। ત્યારબાદ હી સી ઇટ સાથે શું આવશે? હેઝ, ત્રણ સાથે હેઝ આવશે। હી હેઝ, સી હેઝ અને ઇટ હેઝ। ત્યારબાદ જોઈએ બહુવચનનું રૂપ છે હેવ હેઝમાં વી સાથે શું આવશે? હેવ, યુ હેવ, બહુવચનમાં હેવ જ આવશે અને ધે સાથે શું આવશે? હેવ। ત્રીજા પુરુષમાં જ ખાલી હેઝ આવશે, બાકી પહેલા પુરુષ અને બીજા પુરુષ એકવચન બહુવચનમાં બધા સાથે શું આવશે? હેવ આવશે। અહીંયા ક્યાં આવશે? અહીંયા જ હેઝ આવશે। ત્યારબાદ આપણે જોઈએ રોજિંદા રોજિંદા અથવા એવસ થતી ક્રિયાઓ દર્શાવવા। રોજિંદા જે ક્રિયા થતી હોય ઈ અને ટેવવશ, રોજિંદા એટલે આપણે રોજની ક્રિયા ખબર જ છે અને ટેવવશ એટલે કે ટેવ હોય તેવી ક્રિયાઓ દર્શાવવા માટે ટુ રન, રન એટલે શું થાય? દોડવું। ટુ રન ક્રિયાપદના સાદા વર્તમાન કાળના આપણે રૂપો જોઈએ। સાદા વર્તમાન કાળના રૂપો તો અહીંયા આપણે એવી જ રીતે એક વચન અને બહુવચન કરીએ। હવે એક વચનમાં પહેલો પુરુષ પછી બીજો પુરુષ અને અહીંયા ત્રીજો પુરુષ। પહેલો પુરુષ આઈ છે, બીજો પુરુષ શું છે? યુ અને ત્રીજો પુરુષ હી, શી
इट अने बहुवचन में पहलो पुरुष बहुवचन नु शू वी बीजा पुरुष नु बहुवचन शू यू वाय ओ यू अने त्रीजा पुरुष नु बहुवचन शू टी एच ई वाय धे हवे आपणे केनुं कीधुं तू रन ने ज लेवानुं छे एक्जाम्पल तरीके तो आई साथे शू आवशे आई रन यू रन બીજા પુરુષમાં પણ રન એમને જ રહેશે. હવે હી સી ઇટ છે એટલે એક વચનના ત્રીજા પુરુષમાં આર યુ એન રન સાથે શું લાગશે એસ રન્સ આર યુ એન એસ રન્સ છેલ્લે એસ લાગશે. અને ત્યારબાદ બહુવચન વી વી છે એની સાથે શું આવશે વી રન. રન એટલે શું થાય દોડવું. આઈ રન એટલે હું દોડું છું એનું બહુવચન શું થશે વી રન અમે દોડીએ છીએ. બીજો પુરુષ છે એક વચનમાં તે દોડે છે યુ રન. પછી તે પછી હી કોના માટે હોય કોઈ પણ પુરુષ માટે હી હોય કોઈ પણ સ્ત્રી માટે સી હોય અને કોઈ પણ વસ્તુ માટે શું હોય ઈટ તો કે તે દોડે છે તેણી દોડે છે અથવા તે દોડે છે એમ. અને ત્યારબાદ ધે તેનું બહુ વચન છે તેની સાથે શું આવશે રન આર યુ એન તેઓ દોડે છે. તો આપણે અહીં રન વાળા વર્તમાનકાળના રૂપો જોઈ ગયા. હવે આપણે જોશું કે વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ ક્યારે વપરાય. તો લખો અહીંયા દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. દરેક વાક્યમાં શું વપરાય છે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. તો આપણે અહીંયા જોઈએ તો કે ત્રીજા પુરુષ એક વચનમાં ક્રિયાપદને અંતે એસ પ્રત્યય લગાવવામાં આવે છે. એસ પ્રત્યય લાગે છે. અહીંયા ત્રીજા પુરુષ એક વચન એટલે કેની વાત થાય તો કે હી સી અને ઈટ. ત્રીજા પુરુષ એક વચન કોણ છે હી સી અથવા ઈટ. તો ત્રીજા પુરુષ એક વચનમાં છે ક્રિયાપદને પ્રત્યે શું લગાવવામાં આવશે એસ લગાવવામાં આવશે. ત્યારબાદ બીજું છે કે ત્રીજો પુરુષ એક વચનમાં ક્રિયાપદને અંતે જો ડબલ એસ સી એચ એસ એચ એક્સ કે ઓ આવેલા હોય તો ઈ એસ પ્રત્યય લાગે. કયો પ્રત્યય લાગે ઈ એસ. જો ત્રીજો પુરુષ એક વચનમાં ક્રિયાપદને હિસીટ હોય તો શું આવે ખાલી એસ પ્રત્યય લાગે. અને ત્રીજા પુરુષ એક વચનમાં ક્રિયાપદને અંતે ડબલ એસ સી એચ એસ એચ એક્સ કે ઓ આવેલા હોય ત્યારે શું લાગે ઈ એસ પ્રત્યય લાગે. તો હવે આપણે તેના એક્ઝામ્પલ જોઈએ તો ક્યાં તો પી એ ડબલ એસ છે પાસ. તો ડબલ એસ છે એટલે શું લાગશે પ્રત્યયમાં ઈ એસ લાગશે ને આગળ જ કીધું છે કે તો શું લાગશે ઈ એસ. તો અહીંયા શું છે પાસનું શું થશે પાસીસ. એવી રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ. આપણે ડબલ એસ વાળું જોઈ ગયા હવે સી એચ વાળું જોઈએ તો કે ટીચ ટી ઈ એ સી એચ ટીચ છે સી એચ છે તો શું લાગશે ઈ એસ તો કે ટી ઈ એ સી એચ ઈ એસ ટીચીસ. ત્યારબાદ આપણે જોઈએ એસ એચ વાળું જોઈએ તો કે વોસ ડબલ્યુ એ એસ એચ એસ એચ લાગેલ છે એટલે શું લાગશે ઈ એસ એટલે ડબલ્યુ એ એસ એચ ઈ એસ વોસિસ. ત્યારબાદ જોશું આપણે છેલ્લે એક્સ આવતું હોય તે તો અહીંયા જોઈએ ફિક્સ તો ત્યાં શું લાગશે એફ આઈ એક્સ ઈ એસ ફિક્સ. ગો છે ઓ આવતો હોય તો શું લાગશે ઈ એસ તો કે જી ઓ ઈ એસ. ક્યારે તો કે ત્રીજા પુરુષ એક વચનના ક્રિયાપદને ડબલ એસ સી એચ એસ એચ એક્સ કે ઓ આવતા હોય ત્યારે પ્રત્યય કયો લાગશે ઈ એક્સ લાગશે. ત્યારબાદ આપણે જોઈએ એ જ રીતે ક્રિયાપદને અંતે
व्यंजन प्लस वाय आवेलो होय, व्यंजन प्लस वाय आवेलो होय तो वाय नी जग्याए आईएस प्रत्यय लागे। शू कीधु? व्यंजन एटले शू थाय, स्वर एटले ए ई आई ओ यू, अने ए ई ओ ए ई आई ओ यू ना सिवायना तमाम मूळाक्षरो ए व्यंजन छे, आपणे अगाउ सीखी गया था। तो जो व्यंजन प्लस वाय होय तो वाय नी जग्याए शू लागशे? आई ई एस कीधु छे ने अहींया के व्यंजन प्लस वाय वाय होय त्यारे वाय नीकळी अने आई ई एस प्रत्यय लागशे। तो एना आपणे एक्जाम्पल જોઈ જઈએ। તો ટ્રાય ટી આર વાય, જો વાય છે એ સ્વર છે કે વ્યંજન? તો કે વ્યંજન છે, તો વ્યંજન છે અને બાદ વાય છે એટલે અહીંયા શું થશે? આઈ વાય નીકળી જશે ને આઈ ઈ એસ લાગશે, તો કે ટી આર આઈ ઈ એસ ટ્રાઈસ થઈ જશે। ત્યારબાદ છે ફ્લાય એફ એલ વાય, આ એલ છે વાય ની આગળ, એ સ્વર છે કે વ્યંજન છે? તો કે વ્યંજન છે, કારણ કે સ્વર ક્યાં છે? એ ઈ આઈ ઓ યુ, આ એલ છે એ વ્યંજન છે એટલે શું આવશે? વાય નીકળી જશે અને આઈ ઈ એસ લાગશે ફ્લાઈસ। ત્યારબાદ આપણે જોઈએ એક્ઝામ્પલ એક, તો કે ક્રાય સી આર વાય, આર પણ છે એ વ્યંજન છે, તો સી આર આઈ ઈ એસ વાય નીકળી અને આઈ ઈ એસ આવશે। ત્યારબાદ આપણે જોઈએ એનું જ, પણ ક્રિયાપદને અંતે સ્વર પ્લસ વાય, આપણે આગળ જોયું હતું તો કે વ્યંજન પ્લસ વાય, અહીંયા સ્વર પ્લસ વાય આવેલો હોય તો શું લાગશે? તો એસ પ્રત્યે લાગશે। સ્વર પ્લસ વાય હોય તો એસ પ્રત્યે લાગે। એક્ઝામ્પલ જોઈએ આપણે, તો કે પી એલ એ વાય, વાય એ ઈ આઈ ઓ યુ છે, વાય છે એટલે શું આવશે? ખાલી એસ, પી એલ એ વાય એસ। ત્યારબાદ છે બી યુ વાય, એ છે ઈ સ્વર છે એટલે આપણે એસ લઈ ગયો, એ રીતે બી યુ વાય, બી યુ વાય એ ઈ આઈ ઓ યુ, તો યુ છે એ સ્વર છે કે વ્યંજન? વ્યાય પહેલાનો, તો કે સ્વર છે એટલે શું આવશે? બી યુ વાય એસ। પણ જો ક્રિયાપદને આગળ વ્યંજન હોત વાયને આગળ, તો શું આપણે લખત? વાય કાઢી નાખત અને આઈ ઈ એસ લગત, આમાં વાયમાં વાય કાઢવાનો આવતો નથી પણ એસ લગાવવામાં આવે છે। ત્યારબાદ એક એક્ઝામ્પલ જોઈએ, તો કે સે, એસ એ વાય છે એટલે શું આવશે? એસ એ વાય એસ, કેમ કે આગળ છે એ, વાયની આગળ સ્વર છે એટલે। તમને સમજાઈ ગયું છે? હજી આપણે હવે હજી એક જ બાકી છે એનું જોઈ જઈએ, કે રોજિંદા અથવા ટેવવશ ક્રિયાઓ દર્શાવવા માટે ઓલવેઝ, ઓલવેઝ એટલે શું થાય? હંમેશા, ઓલવેઝ એટલે શું થાય? હંમેશા, નેવર એન ઈ વી ઈ આર, નેવર એટલે કદી નહીં, ક્યારેય નહીં, નેવર અને સમટાઈમ, સમટાઈમ્સ એટલે શું થાય? કોઈક વાર નો ઉપયોગ થાય છે। શું કીધું? કે રોજિંદા અને ટેવવશ ક્રિયાઓ દર્શાવવા માટે ઓલવેઝ, નેવર અને સમટાઈમનો ઉપયોગ થાય છે। તો અહીં આપણે કેનો ક્યાં ઉપયોગ થાય છે એ જોઈ ગયા, આપણે આ બધા ના એક્ઝામ્પલ આવતા લેક્ચરમાં જોશું, અને ડુડલ્સના સાદા વર્તમાનકાળના રૂપ હજી રહી ગયા છે, આપણે એને પણ આવતા લેક્ચરમાં જોશું, આવતા ટેન્સ પણ આપણે પછી શીખીશું। તો અહીં આપણે ઓનલાઈન લેક્ચરને સમાપ્ત કરીએ છીએ। આજે મેં તમને જે જે કરાવ્યું છે તમે તમારે શાંતિથી લખવાનું છે, સમજવાનું છે અને મગજમાં ઉતારવાનું છે, ખાલી લખી નાખવાનું નથી। તો અહીં આપણે ઓનલાઈન લેક્ચરને સમાપ્ત કરીએ છીએ। નમસ્તે।